હવે આપણે છે ને એનિમલ્સ, તો કે એનિમલ્સ એટલે શું? તો કે પ્રાણી. પ્રાણીઓ કયા કયા? તો કે વાઘ, સિંહ, ઉંદર, સસલું, ભેંસ, ગાય, કૂતરો, બિલાડી છે ને, આ બધા શું છે? પ્રાણીઓ છે. હવે આ બધાને આપણે ઓળખીએ તો છીએ જ, આપણે ગુજરાતી કહીએ છીએ, જેવી રીતે ઇંગ્લિશમાં કંઈક કહેવાય ને, તો ચાલો આજે આપણે એ શીખીએ છીએ. તો પહેલેથી એનિમલ્સ, એનિમલ્સ નો સ્પેલિંગ જોઈએ. એ એન આઈ એમ એ એલ એસ, એનિમલ્સ એટલે પ્રાણીઓ. એ એન આઈ એમ એ એલ એસ, એનિમલ્સ એટલે પ્રાણીઓ. હવે પ્રાણીઓની અંદર જોઈએ, પહેલું સી એ ટી, કેટ એટલે બિલાડી. સી એ ટી, કેટ એટલે બિલાડી. ડી ઓ જી, ડોગ એટલે કૂતરો. ડી ઓ જી, ડોગ એટલે કૂતરો. આર એ ટી, રેટ એટલે ઉંદર. આર એ ટી, રેટ એટલે ઉંદર. સી ડબલ્યુ ઓ, કાઉ એટલે ગાય. સી ઓ ડબલ્યુ, કાઉ એટલે ગાય. એફ ઓ એક્સ, ફોક્સ એટલે શિયાળ. એફ ઓ એક્સ, ફોક્સ એટલે શિયાળ. પી આઈ જી, પીગ એટલે ભૂંડ. પી આઈ જી, પીગ એટલે ભૂંડ. જી ઓ એ ટી, ગોટ એટલે બકરી. જી ઓ એ ટી, ગોટ એટલે બકરી. ડી ડબલ્યુ આર, ડીયર એટલે હરણ. ડી ડબલ્યુ આર, ડીયર એટલે હરણ. એલ આઈ ઓ એન, લાયન એટલે સિંહ. એલ આઈ ઓ એન, લાયન એટલે સિંહ. બી ઈ એ આર, બેઅર એટલે રીંછ. બી ઈ એ આર, બેઅર એટલે રીંછ. એચ ઓ આર એસ ઈ, હોર્સ એટલે ઘોડો. એચ ઓ આર એસ ઈ, હોર્સ એટલે ઘોડો. એસ એચ ડબલ ઈ પી, સીપ એટલે ઘેટું. એસ એચ ડબલ ઈ પી, સીપ એટલે ઘેટું. સી એ એમ ઈ એલ, કેમલ એટલે ઊંટ. સી એ એમ ઈ એલ, કેમલ એટલે ઊંટ. ટી આઈ જી ઈ આર, ટાઈગર એટલે વાઘ. ટી આઈ જી ઈ આર, ટાઈગર એટલે વાઘ. આર એ ડબલ બી આઈ ટી, રેબિટ એટલે સસલું. આર એ ડબલ બી આઈ ટી, રેબિટ એટલે સસલું. ઝેડ ઈ બી આર એ, ઝીબ્રા એટલે ઝીબ્રા. ઝેડ ઈ બી આર એ, ઝીબ્રા એટલે ઝીબ્રા. એમ ઓ એન કે ઈ વાય, મંકી એટલે વાંદરો. એમ ઓ એન કે ઈ વાય, મંકી એટલે વાંદરો. ડી ઓ એન કે ઈ વાય, ડોંકી એટલે ગધેડો. ડી ઓ એન કે ઈ વાય, ડોંકી એટલે ગધેડો. બી યુ ડબલ એફ એ એલ ઓ, બફેલો એટલે ભેંસ. બી યુ ડબલ એફ એ એલ ઓ, બફેલો એટલે ભેંસ. ઈ એલ ઈ પી એચ એ એન ટી, એલિફન્ટ એટલે હાથી. ઈ એલ ઈ પી એચ એ એન ટી, એલિફન્ટ એટલે હાથી. જી આઈ આર એ ડબલ એફ ઈ, જીરાફ એટલે જીરાફ. જી આઈ આર એ ડબલ એફ ઈ, જીરાફ એટલે જીરાફ. એસ ક્યુ યુ આઈ ડબલ આર ઈ એલ, સ્ક્વીરલ એટલે ખેડૂત.